ત્રીજા બીજા અને પહેલા અક્ષરથી બને ચરક. તો અહીંયા આપણે વાંચીએ તો અહીંયા છેલ્લા અક્ષર બને છે કે ચ ર ક. હવે ચોથા અને પહેલા અક્ષરથી બને લો. તો ચોથા અને પહેલા, તો અહીંયા આપણે ચોથો અક્ષર લખી દઈએ લો. તો અહીંયા ચોથા અને પહેલા, તો ચોથો અને પહેલો અક્ષર આપણે કરીએ તો શબ્દ બને છે લોક. તો હવે આપણને આ ખાનામાં ચારે ચાર ખાના મળી ગયા છે. તો અહીંયા આવશે ક ર ચ લો. તો બની ગયો ને શબ્દ કરચલો. તો એ કોણ હશે? તો આપણને મળી ગયું છે કે કરચલો. તો હવે આપણે જોઈએ વાક્ય કે કરચલો પાણીમાં રહે છે, કે જ્યાં ખાબોચિયા ભરાયેલા હોય છે નદીમાં. તો પાણીના ખાબોચિયા હોય છે ને, તો તમને કરચલો જોવા મળશે. ચલો આપણે ત્રીજું વાક્ય કરીએ. ચાર અક્ષરનું છે નામ. હવે અહીંયા કે પહેલા અને બીજા અક્ષરથી બને છે દર. તો પહેલો અને બીજો અક્ષર, તો પહેલો અને બીજો અક્ષર આપણને આપી દીધો છે. હવે પહેલા અને ચોથા અક્ષરથી બને છે દળ. તો અહીંયા આપણે લખવાનો છે પહેલો અક્ષર અને આ ખાનામાં આપણે લખવાનો છે ચોથો અક્ષર. તો અહીંયા બને છે કે દ ડો. પહેલા અને પહેલા ત્રણ અક્ષરોથી બને એક કારીગર, કે પહેલા ત્રણ અક્ષરોથી આપણને અહીંયા મળી ગયો છે ચોથો, અહીંયા બીજો. હવે આપણે ત્રીજા ખાનાનો અક્ષર આપણે ધારવાનો છે. તો અહીંયા આપણે ચાલો જેટલા શબ્દ આપણને મળી ગયા છે તે આપણે લખી દઈએ. તો હવે અહીંયા આપણે વાંચીએ કે પહેલા ત્રણ અક્ષરોથી બને એક કારીગર. તો અહીંયા આપણે કારીગર કોણ હોય છે? દરજી. તો દરજી શું કામ કરે છે? કપડાં સીવવાનું. તો અહીંયા આપણને દરજી કારીગરનું નામ મળી ગયું ને. તો આવી રીતે આપણે ચાર ખાના જોયા. તો આ એક પક્ષીનું નામ છે કે દરજી ડો. તો એ કોણ હશે? તો આવશે અહીંયા દરજી ડો. તો દરજીડો શું કરે છે? તો દરજીડો દરજીડો કે આપણે એમ જોવા જઈએ પહેલા ત્રણ અક્ષર જોઈએ તો દરજી કપડાં સીવે છે, પણ અહીંયા દરજીડો ઝીણા ઝીણા ઘાસ પાંદડા લાવીને પોતાનો માળો બનાવે છે. તો આવી રીતે દરજીડો શું કામ કરે? તો દરજીડો માળો બનાવે છે. હવે અહીંયા આપણે ચોથું વાક્ય જોઈએ. પાંચ અક્ષરનું છે નામ. પહેલા બે અક્ષરથી બને કાન. તો અહીંયા આપણે પહેલા બે અક્ષર આપી દીધા છે કાન. હવે ત્રીજા અને પાંચમા અક્ષર ભેગા થઈ બને ખરો. તો અહીંયા જોવાનું છે કે ત્રીજો અક્ષર, તો આપણને પહેલા બે અક્ષર મળી ગયા છે ને કાન. હવે ત્રીજા અક્ષર ભેગા થઈને આપણે ત્રીજો અક્ષર લખ્યો અને પાંચમો અક્ષર. તો તમારે અહીંયા ધારવાનું છે કે ચોથા ખાનામાં કયો અક્ષર આવશે, જે એક જીવજંતુ છે, કે હાલની ચોમાસાની પરિસ્થિતિમાં ભીનું જમીન થઈ જાય તો એ ખૂબ નીકળે છે. આપણે બાથરૂમનું હોય, ચોકડી હોય, બહાર આપણને ભીની માટી થઈ ગઈ હોય, ઈંટોમાં એ વસ્તુ ઘણી રહી છે. તો તમે જોઈ છે તો ચાલો આપણે લખીએ. તો આવશે કાન ખ જુ રો. તો એ કોણ છે? તો આપણને એ વાક્ય
મળી ગયું છે કાન હ જુ કાન ખજૂર તો ચોમાસામાં આપણે વાક્ય બનાવીએ ચોમાસામાં કાન ખજૂરા કાન ખજૂરા જોવા મળે છે તો તમને આવી રીતે તમારે બીજા વાક્ય બનાવવાના રહેશે તો ફરી આપણે બીજા વિડીયોમાં ફરી મળીશું જય સ્વામિનારાયણ